स्थानिक લોકોએ મીડિયા સમક્ષ આ કામ ઝડપથી પૂર્ણ કરવા તંત્રને ગુહાર લગાવી હતી। મહાનગરપાલિકાના સીમાંકનમાં તરસીમિયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો બાદ ગામને ડ્રેન લાઇનથી જોડવાનું કામ એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ છે, જે કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે અને ખોદેલા ખાડાની ભરમારથી લોકોને રસ્તા પરથી પસાર થવું પણ દોયલું બન્યું છે। આ પ્રકારની પડતી મુશ્કેલીઓ દૂર કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં ઉકેલ આવ્યો ન હતો અને ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈ સ્થાનિક લોકોએ મીડિયાના માધ્યમથી ફરી એકવાર ગોકુળ ગતિએ ચાલતા કામને ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી। મારું બસ એક જ પ્રશ્ન છે, અમારી આ સોસાયટી હારી થવી જોઈએ, અમારી શેરીમાં હવા એવું હોવું જોઈએ। અને તમે આ જોઈ જ રહ્યા છો કે કેવી આ દશા થઈ ગઈ છે, અમારે બૈરાઉન હાલવું હોય તો હાલી એકાતું નથી, ગાડી અમારે ફરી ફરીને ગામ ફરીને જવું પડે છે। મોટો પ્રશ્ન એ જ છે કે સરકારને અમે લીઝું ભરવી છે છતાં અમારું કામ કેમ નથી થતું, કેટલા સમય પાણી નહીં જવું, કેટલા સમયથી આ લગભગ એક વર્ષથી આની આ પોઝિશન છે, ગટર પાણી નો આવે વર્ષ દિવસ થી આ ગટર છે, કોઈને અહીંયા હાલવા સાલવા ના પાડે, મને ફાવે એવી ગાયું બોલવાની તો અમારે ગાયું ખાવાની, આ બે ત્રણ દિવસ પહેલા જ બધા ગાયો આવીને બોલી જતા, એટલે કોઈ પાસે એમ કે મેં દરબાર છે એટલે મારે એ બીકમાં રહેવાનું, દરબારની બીકમાં રહેવાનું, એટલે હવે આનો ગમે તે નિકાલ કરો, નકર અમારે કઈ ઘર મૂકી હોય, એક તો કે ચેવા મૂકવું જવું, કેટલા સમયથી છે મારી વર્ષ દિવસથી છે, અહીં જો અહીં ગટર નાખીએ તો ગટરનું ઢાંકણું બાંકડું બધું તોડ નાખ્યું, એ સારું કરવું પડે, જીસીબી વાળા બુરીને વીઆઈ ગયા, હવે અમારે શું કરવાનું બોલો। સિમેન્ટની અંદર છેલ્લા એક વર્ષ હવા વર્ષ આજુબાજુ થવા આવ્યું છે, આ બીએમસીનું ગટરનું પાણી અને ગટરનું કામ આજે વર્ષ દિવસ ચાલે છે બરોબર, તો આ લોકો મનફાવે કામ કરે છે, ગમે ગામના બૈરા નીકળે કે આદમી નીકળે કે છોકરાઓ નીકળે તો ડાયવર્ઝન આ લોકો નથી આપતા, મન ફાવે એ રીતે ખોદે છે અને સરખા જવાબ કોઈ નથી આપતા બરાબર। ગઈકાલે રાત્રે અમે મિટિંગ કરી, મિટિંગ ની અંદર આ લોકો ઓલું કીધું તો એ લોકો એમ કે છે જ્યાં ધોળવું ને આ ધોળે બધા થાય એ કરી લે, એટલે ભાઈ હું ભાજપ નો કાર્યકર્તા જ છું, તો પછી આ અધિકારીઓને મેં ગઈકાલે અધિકારી મેં ફોન કર્યો તો કે તમે મને ધમકી આપો, સીધું મને ફોનમાં એવું કે આપણે સીધી રીતે સમજાવવાની વાત કરી, આપણી રેકોર્ડિંગ કરતા હોય મોબાઈલમાં એટલે આપણે દબાવવાની વાત કરે છે સીધી, એટલે મારો આ ગામ છે, ગામની મારી પાસે વ્યવસ્થિત રીતે કામ કરે બધા, નકર જીસીબી બીસીબી બધું અમે બંધ કરાવી દઈશું, જનતીભાઈ હું બિલકુલ નહીં હાલવા દઉં, જનતીભાઈ ભાજપ નું શાસન છે, ભાજપ ભલે મારા ભાજપ નું શાસન છે, મને ત્યાં છે ને ગેરકાયદેસર દેખાય છે, હું ખુલ્લા જ કહું છું, મારા ગામની અંદર ગેરકાયદેસર જ કામ હાલે છે બરાબર, અને મનફાવ્યા મત બધા બોલવાનું, મનફાવે વર્તન કરવાનું, ઈ કેમત કરવાનું કામ છે મારે। સવાલ એ છે કે જો તમે ભાજપના કાર્યકરને આવો જવાબ મળતો હોય તો આમ પબ્લિક ને શું થતું હશે, તો હું જાણું છું શું કરવાનું, મારા ગામની અંદર જયારે આ વસ્તુ બની ત્યારે મને ખબર પડી કે ભાઈ બીજા ગામડે મારી પાસે પોઝિશન હશે જ તે, 100% ની વાત છે, આ વસ્તુ સત્ય સનાતન છે, હું સત્ય જ બોલું છું, અને ડાયવર્ઝન નથી કરતા, ટ્રેક્ટર ખૂટી જાય છે, ટેમ્પા ખૂટી જાય છે, લોકો હેરાન પરેશાન થાય છે, એ કઈ કોઈ જોવાનું જ નહીં, કોઈ મેટલ નથી પુરાવતું, કોઈ વસ્તુ નથી કરતા,